गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो आज आपने ऑनलाइन शिक्षण में धोरण 7 विषय गुजराती काव्य छे काव्य 18 सोना जेवी सवार एना कवि छे चंद्रकांत सेठ। तो कविए प्रकृति विषय सोना जेवी सवार એટલે કે પ્રકાર છે સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ ગીત છે। પ્રકૃતિ એટલે કુદરતમાંથી મળેલું એને કહેવાય પ્રકૃતિ ગીત। તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યના શબ્દો છે એ શબ્દો તમારે વિષયની નોટમાં લખી દેવાના છે અને તૈયાર કરી દેવાના છે। તો કાવ્યનો છે કવિએ ચંદ્રકાંત શેઠે સોના જેવી સવાર। તો સવાર મિત્રો કેવી હોય છે? સોનેરી હોય છે। તો સવારનું મહત્વ એટલા માટે વધારે હોય છે કે સવાર છે એ સવાર ખૂબ જ આપણને તાજગી આપે છે, સ્ફૂર્તિ આપે છે। એટલે સવારનો જે સમય છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ તાજગી ભર્યો અને ઉત્સાહભર્યો હોય છે। એટલે સવારના સમયમાં જે કોઈ પણ કાર્ય કરવામાં આવે એ આપણના શરીર ઉપર ઉત્સાહ આવે છે, તન અને મન એકદમ ઉત્સાહથી ભરાઈ જાય છે આનંદથી। એટલા માટે જે કાંઈ કાર્ય કરો એમાં તમને એકદમ આનંદ અને ઉત્સાહ વધે છે। એટલે એની જે હવા છે એ ફળે હવા છે સવારની એ આપણને ખૂબ જ ઉપયોગી છે, મહત્વ પણ સવારનું રહેલું છે। એટલા માટે એને આપણે સોનેરી સવાર કહેવામાં આવે છે। સમય છે મિત્રો એ સોના કરતાં પણ વધારે કિંમતી હોય છે, એટલે સમય અને મહત્વ સવારના સમયને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। તો એમાં પ્રકૃતિના તત્વો છે, પ્રકૃતિના તત્વો એવા છે કે બાગ બગીચાઓ છે, ફૂલ છોડ છે, વનસ્પતિના પાન કસરો છે, પાન છે, પછી પંખીઓનો અવાજ છે, પંખીઓ છે, પંખીઓનો રણકાર, પછી કમળ સરોવર છે, કંકણ બેડા છે, મોરબીચ છે, રાતે હથેલીઓ છે બાળકોની વાદળોની અંદર, પછી પતંગીઓમાં અને માટીના કણેકણમાં અને તડકામાં રાજા ભેગી ઉઠે છે। એટલે આપણને સોના જેવી સવાર પ્રકૃતિના તત્વો પણ સાથે સાથે સવારમાં ખીલી ઉઠતા હોય છે મિત્રો। એટલા માટે સવારની સોના જેવી સવાર કહેવામાં આવી છે। તો એના વિશે આપણે હવે કાવ્ય વાંચીએ એટલે કે કાવ્ય બોલીએ। તો સોના જેવી સવાર ચંદ્રકાંત શેઠ, તો એમનો કવિ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના કાવરમાં થયો છે। વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું છે। કવિતા, નિબંધ, વિવેચન, નાટક, વાર્તાલાપે સંપાદન, અનુવાદ વગેરે અનેક સાહિત્ય સ્વરૂપો તેમણે સફળતાથી ખેડે છે। બાળપણ તેમજ કિશોર વયના સંસ્મરણો આલેખથી એમની ધૂળમાની પગલીઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો ઈસવીસન 1986નો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો। આ સિવાય પણ તેમને અન્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે। બાળકો અને વૃદ્ધો માટેના ગીત સંગ્રહો તેમણે આપ્યા છે। તો કાવ્યને આપણે હવે મિત્રો ગાઈએ। સોના જેવી સવાર છે, તો ભરી ભરીને સવાર ભીતી સોના જેવી સવાર છે જી, ભરી ભરીને સવાર ભીતી સોના જેવી સવાર છે જી, ફૂલ
સવાર છે ભરી ભરીની સવાર બીતી સોના જેવી સવાર છે જી રાતી હથેલીઓમાં છલકી સોના જેવી સવાર છે જી રાતી હથેલીઓમાં છલકી સોના જેવી સવાર છે જી વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે જી વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે જી પતંગિયાની પાંખે રળતી સોના જેવી સવાર છે જી માટીના કણકણમાં ગળકી સોના જેવી સવાર છે જી તડકા માતા જપથી મહેકી સોના જેવી સવાર છે જી અસ્ત હસ્ત મનમાં ઉગી સોના જેવી સવાર છે જી રમતા રમતા ઘરમાં ઉગી સોના જેવી સવાર છે જી હરી ભરીને સવાર વેધી સોના જેવી સવાર છે જી તો મિત્રો આ કાવ્યને તમારે પહેલા વિષયની નોટમાં લખી દેવાની છે અને સાથે સાથે મૌખિક તૈયાર પણ કરી દેવાની છે એટલે બધા વિદ્યાર્થી મિત્રો કાવ્ય તૈયાર મુખપાઠ કરવાની છે એટલે તૈયાર કરી દેવાની છે અને આગળ પછી આવતા સૂર્ય આપણે એનો કાવ્યનો ભાવાર્થ સમજીશું તો મિત્રો આગલો પાઠ હવે આપણે કાવ્યમાં આગલા પીઢે આવતા પીઢે લઈશું બરાબર